સાહેબ આ માણસ એટલી બધી સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરે છે અને એના પુરુષના એના એના હસબન્ડની હાજરીમાં કરે છે, અને ગઈ વખત તો કે છે ગર્ભે ઘૂમતી સ્ત્રીનો ચોટલો પકડીને ખેંચી ગઈને બળાત્કાર કર્યો. એટલે હવે એને એના ઉપર પાસા કરી અને અમે કલેક્ટરને આપી, હું રૂબરૂ લઈને ગયો. કલેક્ટરે કહ્યું કે આપની આંખો મેં મુજે શોલા લગતા હે. મેં સાહેબ મેરી આંખો મેં પૂરા શરીર મેં શોલા હે, કોઈ આ આપણી જ દીકરી ઉપર કોઈ આવું કરે તો કેમ? એટલે આપ આંખો મીચીના સહી કરી આપો અને આના પાસામાં ગુંડા ધારામાં એક વર્ષ મારી મોકલી આપો, કે આના બીજા કોઈ ગુના છે નહીં. તો મને કહ્યું તમે જાતે જ આ બધી મહિલાઓને મળો અને વેરીફાઈ કરો. તો હું જાતે ગયો. હિન્દુસ્તાનની ધરતીમાં એ પહેલો કેસ છે કે કોઈ પણ પુરાવા વગર, અને ત્યાં જઈને એડવાઇઝરી બોર્ડને કહ્યું કે સાહેબ મારા ડીએસપી એટલા નિષ્ઠાવાળા છે અને જો આમાં આપ મંજૂર ના રાખો તો મારે તો કોઈ કોઈના ઉપર કોઈ કેસ કરવો જ નથી એમ. કલેક્ટરે એમ કીધું મંજૂર થઈ ગયું અને એ ભાઈ સીધા દોર થઈ ગયા અને બધી સ્ત્રીઓ ત્યાંથી આ બળાત્કારમાંથી. એમને તો સજા થવી જોઈતી હતી ને, તમે કહો છો આવી રીતે ચોટલા ખેંચીને કરે. સાંભળો બેન, તમે સાંભળો, સજા તો ત્યારે થાય કે એને પેલી બેને ફરિયાદ આપી હોય, બરાબર ને? આ તો પ્રિવેન્ટિવ ડિટેન્શનની વાત છે. પાસા હેઠળ તમે એક વર્ષ તો કોઈને પણ મોકલી શકો. દાખલા તરીકે આ બાબુ બજરંગી છે, એને મહિલાનો ગર્ભ કાઢીને તલવારની નોક ઉપર એ કર્યું, એને બેલ મળી ગયા. તો પછી અમદાવાદ પોલીસ કમિશનરની અને સરકારની ફરજ હતી કે ભાઈ બહાર રહેશે તો પાસા ગુંડા ધરામ કરીને મોકલી આપો, એક વર્ષ તો ત્યાં જશે ને. તો એ એક્શન ઇઝ વોઝ નોટ ટેકન. એટલે હું એમ કહું છું કે કોમ્પ્રિહેન્સિવ એન્ડ હોલિસ્ટિક એપ્રોચ શુડ બી એડોપ્ટેડ, અને જે જે જગ્યાએ એક્શન લેવાય એ બધા લેવા જોઈએ. ના સાહેબ, બહુ સાચી વાત કરી, બહુ સારી વાત કરી એમને કે ઘણા બધા કાયદા. ના, મને કાયદા માટે કેવું છે, એક મિનિટ. શિક્ષણ નથી અપાતું ક્યાંક સ્ત્રીઓમાં, અથવા તો કાયદાની જાણ નથી હોતી. હવે એ માટે શું કરવું જોઈએ? બસ મને આ બહુ એમના પોઈન્ટ મને બહુ ગમી આજ સુધી. એટલા મેં તો જેટલું જ્ઞાન છે મારું એ પ્રમાણે આ બધા પોઈન્ટ મને ખબર જ નહોતા કે આ કયા રીઝન ના લીધે. ખાલી હવે એક જ ચીજ ખબર હતી કે સવારે 6 વાગ્યા પહેલા, એટલે રાતે તમને પોલીસ ના પકડી શકે અને સાંજે 6 વાગ્યા પછી પોલીસ, અંધારા પછી પોલીસ ના પકડી શકે, એક એટલો લો ખબર હતો. પણ આ તો એમને જે લો કયા બહુ સારા છે. એટલે વોટ શુડ બી ડન? હું તો બીજી એનજીઓ એક જ સેકન્ડ થોડું કરેક્ટ કરવા માંગુ છું. એમની એ માન્યતા પણ ખોટી છે. ના પકડી શકે પોલીસ તો પકડી શકે, પણ એને પોલીસ સ્ટેશને બોલાવી બોલાવી ના શકે. જો ગુનામાં સંડોવાયેલી સ્ત્રી હોય તો પકડી શકે એને, એવું નથી કે યુ આર રાઈટ એન્ડ હી ઇઝ રાઈટ. કે એટલે મને 6 વાગ્યા પછી, અને નો વુમન કેન બી કોલ ફીમેલ પોલીસ સ્ટેશન, પોલીસ જોડે મારે હોવી જોઈએ, ફીમેલ પોલીસ શુડ બી વિથ મી ઇફ આઈ એમ કોલ્ડ, એવું બધું છે. હી ઇઝ રાઈટ. પણ જે અત્યારે બીજા છેડતીના સાડી પકડે ને પેલા ગીતો ગાય સપનો કે રાની, એના માટે જે કાયદા છે ખબર નથી. તો આઈ વુડ રિક્વેસ્ટ કે અગર આ બધા કાયદા છે, પોલીસ વાળાને પહેલા તો શીખવાડે. અગર લેટ સે કે આઈ એમ શ્યોર આપણે એક્ઝામ્પલ આટલી લઈએ છીએ પીએસઆઈ ની ને જે બી કોન્સ્ટેબલ ની એક્ઝામ્પલ લઈએ છીએ, તો આઈ એમ શ્યોર એ લોકોને હવે પેપરમાં વધારે રીતના ક્વેશ્ચન પૂછો. ને બીજું મને એ રિક્વેસ્ટ છે કે અગર આ એનજીઓ, આઈ એમ શ્યોર ઘણી એનજીઓ ને બી ખબર નહીં છે, કારણ કે હું તો ઘણા ફંક્શનમાં ગઈ છું પણ એમાં મેં આ કાયદાઓ નથી સાંભળ્યા, તો એ લોકોને કે એટલે શું બેનને જાગૃતતા થાય. અને બેન જયારે પોલીસ વાળો કે ને, કારણ કે આ ડાયલોગ એમને સાચો કર્યો કે એ તો ગાને ગાયા ઇસમે ક્યાં ખરાબ કિયા, તો આમાં કહેવાય કે ભાઈ ગાયન ગાવા બી આવી રીતે સપનો કી રાનીના ગાયનો ના ચાલે. જે અત્યારે એક લો નીકળ્યો છે, તમને ખ્યાલ હોય તો, કે તમે મોબાઈલ પર તમને કોઈ અશ્લીલ એસએમએસ મોકલે ને તો બી યુ કેન ટેક એક્શન અગેન્સ્ટ ધેમ. એટલે આ તો બહુ સરસ વાત કરી છે સાહેબે, વર્થ નોટિંગ છે. બિલકુલ. એટલે હવે ક્યાંક એનજીઓ ની જવાબદારી વધી જાય છે કે પોલીસના સાથ સહકાર, પોલીસ બી હવે તમને થોડા દિવસ પહેલા જ પેલે એક પોલીસ બેન બધાને અવેરનેસ કરવા ગયા હતા. હવે એમને શું અવેરનેસ કરી છે મને ખબર નથી, મેં ટીવીમાં જ ક્યાંક જોયું હતું. તો હવે એમને રિક્વેસ્ટ કરીશું કે હવે એમને આવી અવેરનેસ ના કરીએ તો કરાય. મૃતાજી, એક સવાલ એ થાય છે કે જે બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે, દિલ્હીમાં થયું ત્યારબાદ ગુજરાતમાં ચાલુ થયું. બનતા હોય છે ત્યારે આવા ક્રિમિનલ આંકડા બહાર પડે ગુજરાતમાં. આટલું તો પહેલા ક્યાં ગયા હતા, કેમ નથી થતું? પહેલા બી મેં જોયા છે. 23 મિનિટે એક સ્ત્રી ઉપર બળાત્કાર થાય છે, તો પછી કેમ પહેલા આંકડા નથી? મારો બેઝિક સવાલ એ છે રુઝાનજી, રેપિસ્ટ હોય કે જેવા મગજના માણસો હોય એ લોકો ખાસ પોલીસ સાથે સંતાકુકડી રમી રહ્યા છે કે લા હવે મેં બતાવી કે અમે કેટલું કરી શકીએ છીએ. યા બહેનો જાગૃત થઈને બહાર આવી રહી છે, કારણ કે નાઉ દે ફીલ ધેટ ફેમિલી એન્ડ સોસાયટી આર ધેર ટુ સપોર્ટ ધેમ. એટલે એક પોઈન્ટ એ હતો. બીજો પોઈન્ટ મારે તમને ખાસ કહેવો હતો
કે યુ આર રાઈટ કે આ મોબાઈલ પકડાવાય છે ને તમને હું મારી સ્ટોરી કહું એટલે હું વચ્ચે ગાર્ડનમાં દોડવા જતી હતી તો છોકરા હોય ને ચાર પાંચ જણનું ગ્રુપનું છોકરા હોય ને મોબાઈલ લઈને બેસે મને સમજ ના પડે કે આ મોબાઈલ લઈને એટલા તો શું એસએમએસ જોતા હશે ચાર પાંચ જણ મળીને પછી મને એટલે આપણે જરા ખનખોટ કરી એટલે ખબર પડી કે એમાં પોર્નો જોતા હોય હવે આ લોકો પોર્નો જે જોતા હોય એને પછી ઉત્તેજના આવી જાય પાછું પેલું ગ્રુપ હોય એટલે બધાને પોતાની મર્દાંતગી બતાવવાની હોય એટલે પછી ક્યાંક આટા ફેરા મારતા આ લોકો મંડી પડે બિલકુલ આપણે એ રોકીશ મારી પાસે સમયનો અભાવ છે રાજનજી આ જ કારણ હું આપની પાસે જાણવા માંગીશ કે આપ તો આરોપીઓને પણ મળેલા છો એ લોકોની માનસિકતા કેવી હોય છે શા કારણે આવા કિસ્સાઓ બહાર આવતા હોય છે એ તો આખું લિટરેચર જેમ બેને કીધું એમ દાખલા તરીકે સૌથી પહેલા તો જે ઇન્ટરનેટ સેના ઉપર પોર્નોગ્રાફિક સાઇટ છે સંપૂર્ણ બંધ કરી દેવી જોઈએ એટલીસ્ટ ઇન્ડિયામાં તો એને બ્લોક કરી જ દેવી જોઈએ એનાથી ઘણા ગુના એ થઈ જાય ત્યાર પછી મહિલા ઉપર મેં એક પુસ્તક લખ્યું છે કે ભાઈ બળાત્કાર એક સામાજિક કલંક અને સમૂહ માધ્યમોની ભૂમિકા આવા સમૂહ માધ્યમો શું ભૂમિકા ભજવી શકે ન્યાયતંત્ર શું ભૂમિકા છે અને દરેકને ડેફિશિયન્ટ ભૂમિકા ભજવી રહ્યા છે અત્યારે એ બરાબર ફૂલ ભૂમિકા ભજવવી જોઈએ દાખલા તરીકે આનો કોઈ ડિસ્ક્રિમિનેશન પણ ના હોવું જોઈએ આજે બે દિવસ પહેલાં એક બાપ એક પિતા પોતાની 5-6 વર્ષની દીકરીને હાથમાં ની શબ લઈને લાશ લઈને બહાર નીકળે છે અને કે મારી છોકરી ઉપર બળાત્કાર થયો ને આ મરી ગયો આ છોકરી મરી ગઈ તો કોઈ ગુજરાતમાં કોઈ કંઈ નથી કહેતું તો ત્યાં તમે પેલી દીકરી મરી ગઈ તો અરે એને આવું થયું તો આટલું બધું કરો છો અને મારા વિશે તો કંઈ કહેતા નથી એટલે આવો ભેદભાવ હોવો ન જોઈએ ધારો કે એક દાખલો આપું જે શોકિંગ છે વિચ મસ્ટ શોક ધ એન્ટાયર નેશન ધારો કે આજે ભોંરી દેવી હતી રાજસ્થાનની એના ઉપર બળાત્કાર થયો તો જ્યુડિશિયરીએ એવો ચુકાદો આપ્યો કે એ શિડ્યુલ કાસ્ટની છે પછાત વર્ગની છે અને કોઈ સવર્ણ કે ઉચ્ચ વર્ણનો માણસ એની સાથે બળાત્કાર કરી જ ના શકે એમ કરીને છોડી મૂક્યા સાહેબ આ બીજો એક જ્યુડિશિયરનો દાખલો એવો મારી પાસે સમયનો અભાવ છે રાજનજી હા જી ઘણી બધી વાતો કરી છે પણ ક્યાંક આ કાર્યક્રમને મારે અલ્પ વિરામ મૂકવો પડશે પણ થેન્ક યુ વેરી મચ રુઝાનજી રાજનજી આપ બંને આપનો કિંમતી સમય ફાળવીને અમારા સ્ટુડિયોમાં મહેમાન બન્યા તો દર્શક મિત્રો આ વાત થઈ કે બળાત્કારના કિસ્સાઓ શા માટે વધી રહ્યા છે ક્યાંક લોકોએ જાગૃત થવાની જરૂર છે સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂર છે સિસ્ટમમાં ફેરફાર કઈ રીતે પહેલા ઘરથી શરૂઆત કરવી પડશે પછી જ આપણે સમાજમાં ફેરફાર કરી શકીશું અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર